જેન લિખિયા, મદદની ચૂંટણી અધિકારી, 75 ધોરાજી વિધાનસભા મત વિસ્તાર અને 11 પોરબંદર લોકસભા મત વિસ્તાર. આજરોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના અન્વયે 11 પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવેશ 75 ધોરાજી વિધાનસભા મત વિસ્તારની ડિસ્પેચિંગની કામગીરી હાલે ધોરાજીને નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલી છે. કુલ 28 જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવેશ 266 બૂથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે. આ ઉપરાંત બૂથ ઉપરની તમામ વ્યવસ્થા, બૂથ ઉપરની પ્રાથમિક સુવિધા, છાંયડો, બૂથ ઉપર ડ્રિંકિંગ વોટરની ફેસિલિટી, સેનિટેશન ફેસિલિટી 100% એન્સર કરી લેવામાં આવેલી છે. તથા આજરોજ 28 જેટલા ઝોનલ રૂટ મારફત પોલિંગ પાર્ટી પણ બૂથ ઉપર રવાના થઈ ચૂકેલી છે. તો મારી ધોરાજી વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને નમ્ર અપીલ છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ. હીટવેવને અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ડિટેલમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે, જે અન્વયે તમામ બૂથો ઉપર જ્યાં છાંયડાની વ્યવસ્થા ન હોય ત્યાં છાંયડો ઊભો કરવાની વ્યવસ્થા છે, તમામ બૂથ ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા છે. આ બધી વ્યવસ્થા કરવા માટેની જે સૂચનાઓ આવેલી છે એનું એ તમામ 266 બૂથ ઉપર એ એન્શ્યોર કરી લેવામાં આવેલું છે અને હીટવેવની અસર ઓછી થાય અને તમામ બૂથો ઉપર મેડિકલ કિટ સહિતની તમામ મેડિકલ ટીમ પણ આપણે ખડે પગે સમગ્ર ચૂંટણી દરમિયાન રાખવામાં આવેલ છે. તો ફરી એક વખત તમામ મતદારોને નમ્ર અપીલ છે કે આ સામાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીમાં પણ પોતાનું પ્રદાન કરીએ. ધોરાજી વિધાનસભા વિસ્તારના તમામ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન વગેરે જેવી કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને યોગ્ય પૂરતો બંદોબસ્ત પણ પ્રોવાઈડ કરવામાં આવેલ છે.